नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय गुजराती पाठ 20 स्टेच्यू रमवानी मजा भाग 1 मा लेखक परिचय मेरवी पाठ ने आगर चलवीशू। मित्रों, लेखक छे अनिल जोशी, खूबज जाणीता साहित्यकार छे। अनिल जोशी अन्य साहित्यकार करता कविताना साहित्य प्रकार माटे खूबज जाणीता छे। तेवो कवि छे, निबंधकार छे, एमनू आखो नाम छे अनिल रमानाथ जोशी, जेमनू जन्मस्थल छे गोंडल, जेमने प्राथमिक अने माध्यमिक शिक्षण गोंडल मा अने मोरबी मा लीधु हतु। एचके आर्ट्स कॉलेज अमदावाद थी स्नातक थया। स्नातक एटले 12मा पछी 3 वर्ष नो कॉलेज नो कोर्स पूरो करे ते बीए जेने कहीए छे। तेओ शिक्षक परिचय ट्रस्टना सह संपादक अने मुंबई म्युनिसिपल कॉर्पोरेशन मा लैंग्वेज डेवलपमेंट प्रोजेक्ट मा गुजराती भाषाना मुख्य सलाहकार तरीके संकळायेला हता। तेओ शिक्षक परिचय ट्रस्टना सह संपादक एटले सहायक संपादक, अने ज्यारे गुजरात मुंबई राज्यमांथी छूटू नहोतुं पड्युं त्यारे तेओ मुंबई म्युनिसिपल कॉर्पोरेशननी अंदर लैंग्वेज डेवलपमेंट प्रोजेक्टमां गुजराती भाषाना सलाहकार तरीके तेओ काम करता हता। कदाच बरफना पंखी अने ओरा आवो तो वात करिए तेमना काव्य संग्रहो छे। आधुनिक गीत कवितानी खूबीओ तेमनी रचनाओमां छे। आधुनिक जीवननी अनुभूतिने ताजगी भर्या प्रतीको कल्पनो द्वारा तेमणे प्रकट करी छे। आ उपरांत गजल अने अछांदस काव्यरचनाओ पण तेमणे आपी छे। स्टेच्यू एमनो अंगत निबंधनो तो पवननी व्यासपीठ तेमनो ललित निबंधनो संग्रह छे। तेमणे केटलीक सुंदर 12 कथाओ पण आपी छे। तेमना स्टेच्यू निबंध संग्रहने 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાત થયો હતો। સ્ટેચ્યુ રમવાની મજામાં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે। આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે। કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બાંધવાની ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા સ્ટેચ્યુ નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં। ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો। ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસુબો કારગત નીવડ્યો નહીં, પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી સ્ટેચ્યુ થઈ ગયેલો। ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે। તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે। આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બાંધવું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે, એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહી થીજાવી દે છે। આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજાવી દીધા છે। જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બારવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો
એજ પરમ સત્ય છે. સ્ટેચ્યુ રમવાની મજા આ પાઠમાં જાણે ભગવાનને ચેલેન્જ કરવાની વાત કરી છે. લેખક એવી કલ્પના કરે છે કે આપણે ભગવાનને પણ સ્ટેચ્યુ કરવું છે, પણ એ મોકો નથી આપતો. એ મોકો નથી આપતો એવું સાબિત કરવા માટે લેખકે અહીંયા ઝીણાનું પાત્ર બહુ સરસ રીતે આલેખ્યું છે. ઝીણો કોઈ પણ માણસને પોતાને સ્ટેચ્યુ કહે એવો મોકો આપતો નથી, પણ એક દિવસે વીજળીના થાંભલા સાથે અડી જાય છે અને કોઈએ એને સ્ટેચ્યુ ન કહ્યું હોવા છતાં એ સ્ટેચ્યુ થઈ જાય છે. અને એને કારણે દુઃખી થવાય છે. અહીંયા લેખક જે વાત કરવા માંગે છે કે આપણે ભગવાન ભલે આપણને ઝીણાની જેમ મોકો નથી આપતો, પણ આપણે ભગવાનને પણ મંદિરની અંદર સ્ટેચ્યુ કરી દીધા છે, થીજાવી દીધા છે. એટલે આપણે બહુ દુઃખી થવાની વાત નથી. આ જીવનની જે રમત છે, જીવનની રમતની અંદર ખેલદીલી દાખવીને આનંદ પ્રાપ્ત કરવો એ જ પરમ સત્ય છે, એવું એક જાણે મૃત્યુનું જે સાચી હકીકત છે એ લેખક આપણને સમજાવતા હોય એવું લાગે છે. તો પાઠને આપણે આગળ જોઈએ. પાઠને જોતા પહેલા એટલું કહીશ કે તમે પણ ક્યારેક ક્યારેક નાના હશો કે અત્યારે પણ સ્ટેચ્યુ રમતા હશો અને રમ્યા હશો. એ રમત અને આ રમતનું અનુસંધાન લેખકે બહુ અલગથી કરેલું છે. એ આપણે પાઠ જોઈશું, તેની સાથે સાથે ઉકલતું જશે. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂકતા છોકરાઓ, એકદમ બે રખડતી બકરીઓ, પોદરો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાટેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ મને શ્વાસની માફક વર્ગે પડ્યા. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી સાથે શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીઓ તો જોઈને હું ખૂબ વિહ્વર થઈ જાઉં છું, પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો થાંસી થાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જર થીજી ગયા છે. લેખકે કહ્યું છે કે મારી શેરીમાં ભૂતકાળના જર થીજી ગયા છે, એટલે કે પોતાનો ભૂતકાળ જે છે, જે ચંચર હતો, ચપર હતો, એ ભૂતકાળ અત્યારે થીજી ગયો છે, સ્ટેચ્યુ થઈ ગયો છે. અને એટલે જ લેખક પોતાની ભૂતકાળને વાગોળતા કહે છે કે વર્ષો પછી હું મારા ગામની શેરીની અંદર પગ મૂક્યો ત્યારે એ શેરીથી સાવ અજાણ્યો હોઉં એમ મને એ શેરી ટાંકી ટાંકીને જોઈ રહી. સજીવારો પણ અલંકાર, શેરી કઈ ટાંકી ટાંકીને ન જોતી હોય. ડંકી પાસે પાણી ચૂતતા છોકરાઓ, પાણીને ગમે તેમ વેડફી દેતા છોકરાઓ, એકાદ બે રખડતી બકડીઓ, ઓદરો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાઈ ગયેલા ઢાંકણો, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ લેખકને શ્વાસની જેમ વર્ગી પડ્યા. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. આ બધું એમને આવીને વિતરાઈ ગયું, એની માનસિકતામાં આવી ગયું, પણ એમાંનું કોઈ એમને ઓળખતું નથી. પોતાની ઓળખ, બાળપણની ઓળખ બતાવું તો પણ મને શેરી ઓળખવા તૈયાર નથી. આ શેરીઓ તો જોઈ હું ખૂબ વિહ્વર થઈ ગયો, નાસીપાસ થઈ ગયા.
પણ વીતેલા સમયમાં હું કેમે કરી પાછો ફરી શકતો નથી. જે પસાર થઈ ગયેલો જે શૈશવનો જે સમય છે એ શૈશવમાં લેખક પાછા ફરી શકતા નથી, પોતાના બાળપણમાં તે પાછા ફરી શકતા નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે. આંખમાં એ મકાનોને એ શેરીને શ્વાસમાં ફેફસાની જેમ ભરી લઉં એવું થઈ આવે છે, પણ કશું જ કરી શકતો નથી, કંઈ કરી શકવા માટે શક્તિમાન નથી. મારી શેરીમાં ભૂતકાળના જળથી જીગ્યા છે. લેખકની શેરીના પોતાના જે બાળપણના જે સ્મરણો છે એ સ્મરણો અત્યારે ચંચળ નથી, થીજી ગયા છે. એ પોતાના બાળપણ લેખક યાદ કરે છે કે સાંજ પડતા હું એકડિયા બગડિયા ગૂંથતો હતો એ તાલુકા સારાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એ સારાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં મેં પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન થઈ ગયું છે. સાંજ પડતા એકડો બગડો ઘૂંટતા હતા, એટલે કે ભણતા હતા. એ તાલુકા સાનાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એવી રીતે પગ મૂકે છે લેખક. કોઈને ખબર ન પડે. વર્ષો પહેલાનું સારાનું મકાન એવું ને એવું છે. રિસેસમાં મેં પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન થઈ ગયું છે. રિસેસમાં જે ઓરડીમાં તેઓ પાણી પીવા માટે જતા એ પાણીનું જે ઓરડી છે એ અત્યારે ત્યાં મોટું મકાન થઈ ગયું છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.